આજે જામનગરની જીજી હોસ્પિટલમાં સૌરાષ્ટ્રમાંથી કોરોનાના 18 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જેમાં 11 રાજકોટના, 4 પોરબંદરના, 2 જામનગરના અને 1 મોરબીના દર્દીના સેમ્પલ હતા, જે પૈકી રાજકોટના 3 દર્દીના સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં 37 વર્ષના 2 આધેડ પુરુષ તથા 1 35 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. આ સાથે જ રાજકોટમાં કોરોનાના કુલ 7 દર્દીઓ થઈ ગયા છે. લોકડાઉનના પગલે ગરીબ વર્ગ સામે પેટનો ખાડો કેમ પૂરવો એ પ્રશ્ન ઊભો થયો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના શ્રમિક અને ગરીબ વર્ગની સમસ્યા વધુ વિકટ છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ તંત્ર દ્વારા જામનગર જિલ્લાના ચેલા ગામે ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. આર્મીના જવાનો પણ આ કાર્યમાં જોડાયા હતા. કોરોનાના સંક્રમણને પગલે સમગ્ર દેશ લોકડાઉન છે. ધંધા રોજગાર ઠપ છે. અર્થતંત્રની સાયકલ અટકી ગઈ છે. પરિસ્થિતિને ધ્યાને લઈ રિઝર્વ બેન્કે અગત્યનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ રેપો રેટમાં 0.75નો ઘટાડો કર્યો છે. રેપો રેટ 5.15થી ઘટીને 4.4 થઈ ગયો છે, જેને પગલે તમામ પ્રકારની લોન સસ્તી થશે. ઉપરાંત તમામ બેન્કોની ટર્મ લોનના ઈએમઆઈમાં 3 મહિનાની છૂટ મળશે, એટલે કે આગામી 3 મહિના લોનના હપ્તા ભરવામાંથી મુક્તિ મળશે. કોરોના સંક્રમણના સંકટને પગલે જામનગરની જીજી હોસ્પિટલ સેનેટાઇઝ કરવામાં આવી છે. કમિશનર સતીશ પટેલ તથા ચીફ ફાયર ઓફિસર કે બિશ્નોઈની રાહબરીમાં જીજી હોસ્પિટલમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિરને પણ સેનેટાઇઝ કરવામાં આવ્યું છે. હાલ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ છે. ફક્ત પૂજારીગણ ઠાકોરજીની સેવાનો ક્રમ નિભાવે છે. શ્રી દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિ તથા સ્થાનિક તંત્રે સાવધાની રૂપે મંદિર પરિસરમાં દવાનો છંટકાવ કર્યો હતો. જામનગરના સેંકડો આદિવાસી શ્રમિકો પોતાના વતન જવા પગપાળા મુસાફરીએ નીકળી પડ્યા હતા. કલેક્ટર રવિશંકરને આ મુદ્દે જાણ થતાં તેમણે આદિવાસી શ્રમિકો માટે એસટી બસોની વ્યવસ્થા કરી હતી. જિલ્લા પંચાયતની મેડિકલ ટીમ દ્વારા 513 આદિવાસીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન વધુ શ્રમિકો મુસાફરી માટે ઉમટી પડતા તથા લોકડાઉનના મુદ્દે તંત્રે સમગ્ર આયોજન રદ કર્યું હતું, પરંતુ વિચાર વિમર્શના અંતે તંત્રએ ફરી નિર્ણય બદલ્યો હતો. કુલ 6 એસટી બસો અને 1 પોલીસ વાનમાં 500થી વધુ આદિવાસીઓને વતન રવાના કરવામાં આવ્યા હતા. લોકડાઉનને પગલે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ સરળતાથી મળી રહે એ માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. દેવભૂમિ દ્વારકામાં તંત્રએ ઉદાહરણરૂપ વ્યવસ્થા ઊભી કરી છે. દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં દૂધ, અનાજ, કરિયાણા તથા શાકભાજીની હોમ ડિલિવરી કરવામાં આવશે, જે માટે વિવિધ સ્થાનિક વેપારીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. તંત્રએ હોમ ડિલિવરી કરતા વેપારીઓના નામ, નંબર જાહેર કર્યા છે. લોકડાઉનને પગલે જીવન જરૂરી વસ્તુની તંગી સર્જાવાનો લોકોને ભય છે, પરંતુ આવું ન થાય એ માટે કેન્દ્રથી લઈ રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર પ્રતિબદ્ધ છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ મુદ્દે કમાન સંભાળી છે. તેમણે રાજ્યના તમામ જિલ્લા પુરવઠા અધિકારીઓને આ મુદ્દે સંકલન કરવાનો આદેશ આપ્યો છે. અનાજ, કરિયાણું, દૂધ, શાકભાજી વગેરે સરળતાથી મળી રહે એ માટે અલગથી પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જીવન જરૂરી વસ્તુઓના મુદ્દે નિશ્ચિંત રહેવા લોકોને અનુરોધ કર્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકડાઉનના ચુસ્ત અમલ માટે તંત્ર વધુ કડક બન્યું છે. જામનગરમાં 2 વેપારીઓ સહિત કુલ 28 લોકો તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 વેપારીઓ સહિત કુલ 33 લોકો સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર શહેરમાં લોકડાઉનના કડક અમલ માટે એસપી શરદ સિંઘલ ખુદ મેદાને પડ્યા હતા. જરૂરી કારણ વગર ઘરની બહાર નીકળેલા રાહદારીઓના વાહનો પોલીસે ડિટેન કર્યા હતા. કોરોનાના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે, જેને લીધે દેશનું અર્થતંત્ર હચમચી ગયું છે. વેપાર ધંધા બંધ હોવાથી લોકો સામે પણ આર્થિક સંકટ ઊભું થયું છે. આ સમયે દેશના પ્રસિદ્ધ મંદિરો સરકારને આર્થિક સહાય કરવા વહારે આવ્યા છે. ગુજરાતમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટે 1 કરોડનું દાન આપવાની ઘોષણા કરી છે. શિરડીના પ્રસિદ્ધ સાંઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા 51 કરોડનું દાન કરવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં જમા થશે.